નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાનો છે એનું નામ છે ખંડતા. તો અહીં કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. મિત્રો, અહીંયા જે આપણે અહીં આજે અળસિયાની અંદર તમે જોશો તો આ રીતના ખંડો જોવા મળે છે. પણ આ અળસિયાની અંદર જે જોવા મળતા ખંડો છે એ બહારથી જે ખંડમય રચના દેખાય છે એ તો છે જ, પણ આ ખંડો છેક અંદર સુધી શરીરને જુદા જુદા ખંડોમાં વહેંચે છે. મિત્રો, જ્યારે કેટલાક પ્રાણીઓ એવા છે જેની અંદર માત્ર બહારથી જ એની એમ લાગે આપણને કે અહીંયા ખંડો જોવા મળે છે, પણ વાસ્તવમાં અંદરની તરફ આવે આ ખંડો એકબીજાથી અલગ હોતા નથી, જે મેં તમને આ બતાવ્યા. બરાબર છે? એટલે કે માત્ર બહારથી જ ખંડમય રચના જોવા મળે, અંદરથી ના હોય. પણ અળસિયામાં કેવું હોય તો બહારથી જે ખંડ દેખાય છે એ છેક અંદર સુધી લંબાયેલા છે, ને આખું શરીર લગભગ 120-25 ખંડોમાં વહેંચાયેલું હોય છે. ઓકે, તો અળસિયાની અંદર આ જે રચના છે એ જોવા મળે છે. અળસિયામાં ના શરીરમાં આ પ્રકારની રચના જોવા મળે છે, જેને આપણે સમખંડીય ખંડતા તરીકે ઓળખીએ છીએ. અને આ જે ઘટના છે એને આપણે સમખંડતા કહેવાય. ઓકે, તો આ નાનો ટોપિક હતો. એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ કોને કહે છે? તો પહેલું જોઈએ મેરુદંડી એટલે શું. તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય માતાના ગર્ભમાં ત્યારે પૃષ્ઠ બાજુએ, બરાબર, ત્યારે પૃષ્ઠ બાજુએ એક મધ્ય ગર્ભસ્તરમાંથી, આપણે આગળ જોયું કે સૌથી બહાર એ બાહ્ય ગર્ભસ્તર હોય, અંદરની તરફ અંતઃગર્ભસ્તર હોય, અને મધ્યમાં એ મધ્ય ગર્ભસ્તર જોવા મળે છે. બરાબર, અને આપણે મધ્ય ગર્ભસ્તર કહીશું. બરાબર, આ બાહ્ય ગર્ભસ્તર છે જ્યારે આ અંતઃગર્ભસ્તર છે. તો મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ કોઈ પ્રાણી, ધારો કે આ રીતનું છે, બરાબર, આ રીતનું કોઈ પ્રાણી છે એવું વિચારીએ આપણે કે જે ઝાલર ધરાવે છે, તો એની અંદર આ રીતની જે રચના જોવા મળે છે, અને આ પૃષ્ઠ બાજુ થશે, આ એની વક્ષ બાજુ છે. બરાબર, હવે આ જે પૃષ્ઠ બાજુઓ છે ત્યાં આ જે તમને રચના દેખાય છે જે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે, આ રચનાને આપણે મેરુદંડ કહીએ. મેરુદંડ એટલે આ માણસની અંદર આપણે જેને કરોડ સ્તંભ કહીએ છીએ એનું આદિ સ્વરૂપ એટલે કે મેરુદંડ. બરાબર છે? કરોડ સ્તંભનું આદિ સ્વરૂપ એ જ શું થશે? મેરુદંડ થાય. બરાબર છે? તો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના આ તમે જોઈ શકો છો. આ જે રચના છે કેવી છે? રોડ લાઇક સ્ટ્રક્ચર, દંડ જેવી રચના છે, જેને આપણે મેરુદંડી, મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. અને આ મેરુદંડ ધરાવતા જે પ્રાણીઓ છે એને શું કહેવાય? મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. અમેરુદંડી પ્રાણીઓની આપણે વાત કરીએ તો અહીંયા એવા પ્રાણીઓ કે જેમાં આવું મેરુદંડ આવેલ નથી. આજે આપણે અહીં જોયું કે દંડ જેવી રચના ધરાવતું જે પૃષ્ઠ બાજુએ અંગ જોવા મળે છે એ જોવા ન મળે તો આપણે એને કહીશું અમેરુદંડી પ્રાણીઓ. જેમ કે આપણે સચ્છિદ્ર સમુદાયથી લઈ
અને 16 ત્વચી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓ એ અમેરુદંડી પ્રાણીઓ છે, જેમાં મેરુદંડ જોવા મળતું નથી. બરાબર, એટલે કે આ બધા જે પ્રાણીઓ છે સચ્છિદ્રા સમુદાયથી શરૂ થઈને 16 ત્વચી સુધીના એ સામાન્ય કક્ષાના પ્રાણીઓ છે, જે હજી સુધી એડવાન્સ લક્ષણ તરીકે મેરુદંડ ધરાવતા નથી એમ કહી શકાય. બરાબર, તો આ થઈ ગયું મેરુદંડી અને અમેરુદંડી વિશે. એના પછી આપણને એક ચાર્ટ મિત્રો આપ્યો છે, અહીં તમે જોઈ શકો છો કે પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ, એની અંદર આપણે જેટલા સમુદાયોનો અભ્યાસ કરવાનો છે એના વિશે અંદર આપણે જોઈ શકીએ છીએ. તો પહેલું સૃષ્ટિ આપણે ભણીએ છીએ કે પ્રાણીસૃષ્ટિ જે બહુકોષીય છે, RH વિટેકરે જેની આપણે વાત કરી છે. આયોજનના સ્તરોમાં જોઈએ કોષીય સ્તરીય આયોજન, એટલે કે કોષીય સ્તર અથવા તો કોષસ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગસ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર, આના વિશે આપણે અભ્યાસ તો કરી ચૂક્યા જ છીએ. અહીં તમે જોશો તો કોષસ્તરીય આયોજનમાં કયો સમુદાય છે? સચ્છિદ્રા. બરાબર છે, જ્યાં દૈહિક અવકાશ કે દેહકોષ્ઠ જોવા મળતું નથી. અને સચ્છિદ્રા સમુદાયની અંદર આપણે જાણીએ છીએ એમ અસંમિતિ જોવા મળે છે. બરાબર, અહીં કયા પ્રકારની સંમિતિ છે? તો અસંમિતિ જોવા મળે છે. અસંમિતિ એટલે શું? તો આપણે શીખી ગયા કે પ્રાણીને કોઈ પણ દરિયેથી જે છે આપણે બે સરખા ભાગ કરીએ તો એ બે ભાગ કરવામાં આવે તો એ સરખા ભાગ ન થાય, તો એવી સંમિતિને આપણે શું કહીએ છીએ? અસંમિતિ. એના પછી આપણે પેશી સ્તરીય આયોજનની મિત્રો વાત કરીશું. આ જે પેશી સ્તરીય આયોજન છે એ શેમાં જોવા મળે? તો પેશી સ્તરીય આયોજનની આપણે વાત કરીએ તો જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ અને કંકત ધરા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. અહીંયા ધરો લખ્યું છે પણ સામાન્ય રીતે અહીંયા ધરા શબ્દ વપરાતો હોય છે, કંકત ધરા. તો આ પેશી સ્તરીય આયોજન આ બે સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. અહીંયા સંમિતિ કેવી જોવા મળે છે? અરીય સંમિતિ છે. અરીય સંમિતિ એટલે શું? તો કોઈ પ્રાણી હોય તો એને કોઈ પણ ત્રિજ્યાવર્તી રીતે એને કાપીએ, તો ધારો કે અહીંથી કાપીએ તો આ બે સરખા ભાગ થશે. એ જ પ્રાણીને આપણે આ રીતે કોઈ પણ કાપીએ તો આ બે બાજુ સરખી થશે. એ જ પ્રાણીને આપણે આ રીતે કાપીએ તો પણ આ બે બાજુ સરખી થાય. ટૂંકમાં જુદી જુદી ધરીએ આપણે એને બે સરખા બે ભાગ કરવામાં આવે તો બંને ભાગ સરખા જ થાય, તો એને આપણે શું કહીશું? અરીય સંમિતિ કહેવાય. એ શેમાં જોવા મળે? કોષ્ઠાંત્રી અથવા એનું બીજું નામ છે દંશકો અને કંકત ધરા એની અંદર જોવા મળે છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ અંગસ્તરીય આયોજન. મિત્રો, અંગસ્તરીય આયોજન એ પૃથુકૃમિ સમુદાયની લાક્ષણિકતા છે. બરાબર, અને અહીંયા દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે છે. દ્વિપાર્શ્વ સંમિતિ એટલે શું? તો કોઈ એક પ્રાણી હોય એને એક જ દરિયેથી કાપીએ, કોઈ એક જ દરિયેથી એને કાપતા એના બે સરખા ભાગ થાય, તો એવી સંમિતિને આપણે દ્વિપાર્શ્વ સંમિતિ કહીએ છીએ. તો અહીંયા જે અંગસ્તરીય આયોજન છે એની અંદર પૃથુકૃમી સમુદાયનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. જેમ અહીંયા આપણે ઉપર જોયું કે કોષ્ઠાંત્રી અને કંકત ધરાની અંદર દેહકોષ્ઠ જોવા મળતો નથી, એમ અહીંયા પૃથુકૃમી સમુદાયમાં પણ દેહકોષ્ઠ જોવા મળતો નથી, અદેહકોષ્ઠી છે. બરાબર, બીજી એક બાબત અહીંયા થોડીક રહી ગઈ છે, એને જરા હું થોડી સ્પષ્ટતા મિત્રો કરી લઉં કે આ બંને જે સમુદાય છે કોષ્ઠાંત્રી અને કંકત ધરા એ બંને દ્વિગર્ભસ્તરીય એટલે કે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ ધરાવતા સમુદાયો છે, જેની અંદર માત્ર બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર જોવા મળે છે. બરાબર, જ્યારે અહીંથી આપણે જોઈએ તો આ પૃથુકૃમિથી શરૂ કરીએ તો આના પછીના બધા જ સમુદાયો ત્રિગર્ભસ્તરીય છે મિત્રો. એટલે કે
બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, વચ્ચે મધ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર જોવા મળશે. હવે એ ત્રિગર્ભસ્તરીય હોવાની સાથે પહેલો જે સમુદાય આવે છે પૃથુકૃમિ, અને જેમાં દેહકોષ્ઠ જોવા મળતો નથી એટલે કે અદેહકોષ્ઠી છે. અહીં આપણે ખાસ ધ્યાન રાખજો કે જે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે જે મધ્ય ગર્ભસ્તર છે ત્યાં શું હતું, તો અવિભેદિત મધ્યશ્લેષ્મ જોવા મળે છે. અહીંયા તમે યાદ કરો, અહીંયા શું જોવા મળે છે, મધ્યમાં અવિભેદિત મધ્યશ્લેષ્મ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો આભાસી દેહકોષ્ઠીયુક્ત અથવા તો કૂટ દેહકોષ્ઠીની. આભાસી દેહકોષ્ઠ અથવા કૂટ દેહકોષ્ઠી એટલે શું, તો એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ પ્રાણી છે જેના સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર, આને આપણે અંતઃગર્ભસ્તર કહીએ, તો જે દેહકોષ્ઠ છે એ છૂટી છવાઈ આવી કોથળીઓ સ્વરૂપે જોવા મળતું હોય તો એને આપણે શું કહીએ છીએ, કૂટ દેહકોષ્ઠી અથવા તો આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ. બરાબર છે, જેની અંદર એકમાત્ર ઉદાહરણ છે સૂત્રકૃમિ સમુદાય. ઓકે, અને હવે છેલ્લું સત્ય દેહકોષ્ઠી અથવા તો સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓની જો મિત્રો વાત કરીએ આપણે, તો અહીંયા સૌથી બહાર બાહ્ય ગર્ભસ્તર, અંદર અંતઃગર્ભસ્તર, અને જે મધ્ય ગર્ભસ્તર છે, ધારો કે હું મધ્ય ગર્ભસ્તરના બંને સ્તરો અહીં દોરું, તો અહીં ધારો કે બાહ્ય ગર્ભસ્તર, આ અંતઃગર્ભસ્તર, અને જે મધ્ય ગર્ભસ્તર છે એની અંદર ફાટ પડવાથી, બરાબર, આ જે રચના બની મધ્ય ગર્ભસ્તરમાંથી ફાટ પડવાથી જે રચના બને છે એને આપણે દેહકોષ્ઠ કહીએ છીએ અથવા તો સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ કહીએ છીએ મિત્રો. તો અહીંયા નુપુરક સમુદાયથી શરૂ થાય છે, નુપુરક, પછી સંધિપાદ, પછી મૃદુકાય, પછી સૂળ ત્વચી, પછી સામી મેરુદંડી અને છેવટે મેરુદંડી. તો આ કેટલીક મહત્ત્વની બાબતો જે પ્રાણી સૃષ્ટિની અંદર મહત્ત્વના લક્ષણો છે અને એના આધારે એના સમુદાયો, એના વિશે આપણે જોયું, એના વર્ગીકરણ વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર, તો મિત્રો તમે આ ચાર્ટ બરાબર તૈયાર કરજો, કેમ કે આટલું તમને આવડશે તો પાછળના દરેકે દરેક સમુદાયના 2-3 લક્ષણો તો આરામથી આવડી જશે. અત્યાર સુધીના જે લક્ષણો આપણે શીખવાડ્યા છે, જો એટલા લક્ષણો તમને આવડી જશે અને આ સમુદાયોના નામ અને એના ઉદાહરણો જો તમને આવડશે, આ બરાબર, જેમ કે હું ફરીથી તમને યાદ કરાવી દઉં કે ભાઈ કોષસ્તરીય આયોજન શેમાં જોવા મળે, સચ્છિદ્રમાં. પેશી સ્તરીય આયોજન શેમાં જોવા મળે, કોષ્ઠાંતરિક અંગદ્ધરામાં. અંગસ્તરીય આયોજન શેમાં જોવા મળે, તો પૃથુકૃમિમાં. અને અંગતંત્ર સર્વ જે છે આયોજન એ સૂત્રકૃમિથી લઈને બધામાં આવશે. બીજી આપણે વાત કરીએ તો સંમિતિની વાત કરીએ તો જુઓ, સચ્છિદ્રા પહેલો સમુદાય એવો છે જેની અંદર માત્ર અસંમિતિ જોવા મળે છે. કોષ્ઠાંત્રી અને કંકતધરા આ બે, અને એક સૂળ ત્વચી, બરાબર, એ ત્રણ સમુદાય એવા છે જેમાં માત્ર અરીય સંમિતિ જોવા મળતી હોય, જ્યારે એના સિવાયના બધામાં શું જોવા મળે, દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે. ઓકે, હવે બીજી બાબત, આ અંગસ્તરીય આયોજનની અંદર કયા સમુદાય આવશે, કોષ્ઠાંત્રી અને કંકતધરા આવશે. અંગતંત્ર સ્તરીયની અંદર આપણે વાત કરી તો પૃથુકૃમિ સમુદાયથી શરૂ થઈ એને બધા જ સમુદાય આવશે અંગતંત્ર સ્તરીયમાં, બરાબર, સોરી, અંગતંત્ર સ્તરીયમાં સૂત્રકૃમિથી લઈને બાકીના બધા જ સમુદાયનો સમાવેશ થાય. બરાબર છે, બીજું કે આ બે સમુદાય કોષ્ઠાંત્રી અને કંકતધરા દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓના સમુદાય છે, જ્યારે પૃથુકૃમિથી શરૂ કરીને બાકીના બધા જ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓના સમુદાયો છે. બરાબર, અહીંયા આપણે બીજું ત્રિગર્ભ સ્તરીયમાં પહેલું છે અદેહકોષ્ઠીમાં એક જ સમુદાય છે પૃથુકૃમિ, કૂટદેહકોષ્ઠીમાં પણ એક જ સમુદાય છે સૂત્રકૃમિ, અને બાકીના બધામાં જે છે નુપુરકથી શરૂ કરી સાચી દેહકોષ્ઠ ગુહાની શરૂઆત નુપુરક સમુદાયથી થાય છે,
બરાબર, અને એ બધા જ એ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. ઓકે, તો મિત્રો આ તમને બાબત હવે સમજાઈ ગઈ હશે. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે હવે દરેકે દરેક સમુદાયના વિશિષ્ટ લક્ષણો, એના પ્રાણીઓ, એના ઉદાહરણોથી અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ. આવજો મિત્રો.